આમ આદમી પાર્ટીના ધારાસભ્યો આપણી સાથે ઉપસ્થિત છે, તેમનાથી જ વાત કરીશું. ચેતરભાઈ, જે બજેટ રાજ્ય સરકાર તરફથી રજૂ કરવામાં આવ્યું છે, કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે ફરી એકવાર લાખો કરોડોની તો વાત છે. હા, આજે ડબલ એન્જિનની સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર, ગુજરાત સરકારે એમના નાણામંત્રીએ આજે જે બજેટ રજૂ કર્યું છે 3,32,465 કરોડનું, એમાં એમણે આવનારી લોકસભાને ધ્યાને રાખીને લોકોને પ્રલોભન આપવાની કોશિશ કરી છે. એમણે નમો લક્ષ્મી યોજના, નમો શ્રી યોજના, નમો સરસ્વતી યોજના, એટલે નરેન્દ્રભાઈ મોદીના નામની 3 નવી યોજનાઓની જાહેરાત કરી છે. સાથે સાથે એમણે જે ગયા વર્ષનું એમનું બજેટ હતું એમાં આજે પણ 35% જેટલી રકમ વણ વપરાયેલી પડેલી છે. સાથે સાથે એમણે ડેવલપિંગની જે વાત કરી છે એ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ભેદભાવ રાખેલા છે. શહેરોમાં એમણે ડેવલપમેન્ટ માટે ઘણો ભાર મૂક્યો છે, ગિફ્ટ સિટીથી લઈને ઘણા મહાનગરપાલિકામાં પણ એટલો ભાર રૂરલના લોકો માટે, ગ્રામ્ય લોકો માટે નથી એમણે જોગવાઈ કરી. તમે જોઈ શકો છો કે કિસાન સૂર્યોદય યોજનાની વાત છે તો આજે પણ ગામડાઓમાં દિવસે વીજળી સિંચાઈ માટે નથી મળતી. એવી જ રીતે આવાસની વાત કરી છે એમણે, પ્રધાનમંત્રી આવાસની, તો પ્રધાનમંત્રી આવાસ જે શહેરમાં વ્યક્તિને 3,50,000 રૂપિયા એ આવાસ માટે મળે છે, જ્યારે ગ્રામ્ય માટે એમણે માત્ર 1,20,000 આપવાની વાત છે. એટલે આ શહેરો અને ગામના લોકો માટે ભેદભાવ છે. તેવી જ રીતે એમણે જે શિક્ષણમાં બજેટ વધાર્યું છે, આરોગ્યમાં બજેટ વધાર્યું છે, સારી વાત છે, પણ એ માત્ર ને માત્ર બાંધકામમાં બજેટ વધારો કર્યો છે. એમણે એવું એમાં ઉલ્લેખ નથી કર્યો કે આમાંથી અમે કાયમી શિક્ષકોની ભરતી કરીશું, કાયમી ડૉક્ટરોની, કાયમી સ્ટાફની ભરતી કરીશું, એવો કોઈ ઉલ્લેખ નથી. સાથે આદિવાસી સમાજ આ ગુજરાતમાં આટલો વિશાળ સમુદાય છે તો માત્ર ને માત્ર 4,332 કરોડ રૂપિયા આપણા આદિવાસી માટે બજેટની એમની જે જોગવાઈ કરી છે તો એ ખૂબ ઓછું બજેટ છે. અને એમણે આદિવાસી વિસ્તારોમાં 6,500 કરોડના પાણી પુરવઠા જૂથ યોજના બનાવવાની વાત કરી છે. તો આ પાણી પુરવઠા જૂથ યોજના ભૂતકાળમાં પણ બની છે, પણ એ બનીને માત્ર શોભાના ગાંઠિયા છે. નળ સે જલમાં કરોડો રૂપિયાનો એમણે ખર્ચો બતાવ્યો છે. આજે નળમાંથી કોઈ જગ્યાએ પાણી નથી આવતું. અને માન્ય નાણામંત્રીએ આદિવાસી વિસ્તારોને, આદિવાસીઓમાં વિસ્તારોમાં રહેલા ડેમોમાંથી સિંચાઈનું પાણી આપીશું, નવા રસ્તા બનાવીશું, નવી હોસ્પિટલો બનાવીશું, નવા મેડિકલ કોલેજો બનાવીશું, એવી કોઈ જગ્યાએ કોઈ અમને જાહેરાત નથી કરી. એટલે આ બજેટ ખૂબ નિરાશાજનક બજેટ છે અને માત્ર ને માત્ર આંકડાઓની માયાજાળ બનાવીને અહીંયા સુપ્રત કર્યું છે. એટલે એનો અમે વિરોધ કરીએ છીએ અને ચોક્કસ અમે જનતાની વચ્ચે જઈશું અને જનતા સાથે જે અન્યાય થઈ રહેલો છે એ લોક ઉજાગર અમે આવનાર દિવસોમાં કરીશું. ઉમેશભાઈ, તમે કેવી રીતે સંપૂર્ણ બજેટને જોઈ રહ્યા છો? કારણ કે ચૈત્રભાઈના મુજબ લગભગ અલગ અલગ વાત કરીએ તો આદિજાતિની વાત હોય, ચાહે યુવાનોની વાત હોય, લગભગ તેમના તરફથી કહેવામાં આવી રહ્યું છે કે લગભગ કાંઈ નથી. ચોક્કસપણે આ ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિન સરકાર, એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું જે બજેટ જે છે એ ખરેખર દેશની જનતા માટે અને ખાસ કરીને ગુજરાતની જનતા માટે એક નિરાશાજનક છે. દેશના વડાપ્રધાન એ આપણા ગુજરાતના પનોતા પુત્ર છે, માનનીય નરેન્દ્રભાઈ મોદી. જો એક ગામનો ભૂવો હોય એ પણ એના ગામ તરત એક નારિયેળ ફેંકે એવી એક આપણા ગુજરાતમાં કહેવત છે. તો આપણા જે પનોતા પુત્ર માનનીય નરેન્દ્રભાઈ મોદી જે છે, દેશના વડાપ્રધાન, એને દેશ ગુજરાત માટે કોઈ વિશેષ પેકેજ આપવામાં નથી આવ્યો. એટલે કે ગુજરાતની જનતાનું અપમાન કર્યું છે, ગુજરાતને કાંઈ વિશેષ કેન્દ્ર સરકારમાંથી કોઈ લાભ નથી આપવામાં આવ્યો. અને સાથોસાથ આજે જે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું કનુભાઈ દ્વારા, તેમાં તમે ચોખ્ખી ચોખ્ખી ભેદભાવવાળી નીતિ જોવા મળી રહી છે. એટલે શહેરીજનો જે છે, શહેરીકરણ માટે 21,000 કરોડથી વધારે બજેટની ફાળવણી કરવામાં આવી છે. એટલે કે જ્યારે ગ્રામ્યવાદની વાત કરીએ તો ગ્રામ્યમાં વસતા જે પછાત સમાજો છે, જે ખેડૂતો જે છે, એના માટે માત્ર ને માત્ર 12,000 કરોડની જ વાત કરવામાં આવી છે. અને સાથોસાથ ખાસ કરીને જે મારો ઓબીસી સમાજ છે, મારો કોળી સમાજ છે, ઠાકોર સમાજ છે, જે ખેતી સાથે સંકળાયેલો છે, જે અન્નદાતાઓ છે, એના માટે, એના બાળકો માટે થઈ અને કોઈ પણ વિશેષ પેકેજની આમાં જોગવાઈ નથી કરવામાં આવી અને નથી શિક્ષિત બેરોજગારો માટે કાયમી નોકરીનું કોઈ પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી, મહિલાઓને કાંઈ વિશેષ રોજગારીનું આયોજન કરવામાં આવ્યું. તો
આમ આદમી પાર્ટી તરફથી જો વાત કરવામાં આવે તો યુવાનો હોય કે પછાત વર્ગ હોય, ખેડૂતો હોય, આ તમામ વર્ગ માટે સીધી રીતે સરકાર તરફથી કોઈ નવી યોજના જાહેર કરવામાં નથી આવી. શિક્ષણ અને જો સ્વાસ્થ્ય વિશેની વાત કરવામાં આવે તો તેમાં પણ રોજગારીને લઈને કોઈ સીધી રીતે કોઈ વિકલ્પ નથી આપવામાં આવ્યો તે રીતની વાત કરીને સમગ્ર જે બજેટ છે તેને નિરાશાજનક કહેવામાં આવી રહ્યું છે. કેમેરામેન જયમીન વ્યાસ સાથે અતુલ તિવારી, ગુજરાત તક, ગાંધીનગર.